ભેસાણમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વડાપ્રધાન વીમા ફસલ યોજનામાં માત્ર 42 ગામમાંથી 18 ગામને જ વીમો મળતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ પ્રમુખ વજુભાઈ મોવલિયા તેમજ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ સહિતના કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દેવાંગ તાંગ, જૂનાગઢ. વજુ મોવલિયા, ભેસાણ તાલુકામાં આ વર્ષે 4 વખત વાવણી ખેડૂતોએ વાવી છે. 4 વખત કપાસનું બિયારણ ફેલ થયું છે. ખાતર અને બિયારણ એ 4 વખત વાવણી કરવાથી અમને ખેડૂતોને મોટામાં મોટો બિયારણનો માર પીડ્યો છે. આની 16 તારીખે કૃષિ મંત્રીને મેં આ વાવણી બાબતે જાણ કરી છે અને ખેડૂતોને બિયારણની સહાય અને જે સતત 11-12 દિવસ ત્યાં વરસાદ વરે છે એમાંથી જે છેવાડાના માનવી ખેત મજૂરો અને મજૂરોને રોજીરોટીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે એને કેશ ડોલ ચૂકવવાની પણ મેં માગણી કરી છે. અને 2017-18 નો જે વીમો હમણાં મંજૂર થયો એમાં અમારા તાલુકાને વાલા દવલા અને એકને ખોડ ને એકને ગોળ જેવી પરિસ્થિતિ થઈ છે. 18 ગામને મગફળીનો વીમો મળ્યો છે, બાકીના ગામને કપાસનો થોડો થોડો વીમો મળ્યો છે. અને જે ગામ ગયા વર્ષે વીમામાંથી વંચિત હતા એ ગામડા આ વખતે પણ વીમાથી વંચિત છે. તો આ જે વડાપ્રધાન ફસલ વીમા યોજના છે એ બિલકુલ ખેડૂતોને પાયમાલ કરતી યોજના છે. જે જૂની યોજના હતી એ મુજબ વીમો આપવામાં આવે તો જ સંપૂર્ણ ખેડૂતોને લાભ મળે. અને આ વીમાથી તો એકને વીમો મળે છે અને બીજાને વીમો મળતો નથી. દાખલા તરીકે અમારું ખંભાળિયા ગામ છે એમાં 82% વીમો આવ્યો અને બાજુના જ ગામમાં 0% વીમો છે. તો આ સમાનતા દૂર કરી બધા ખેડૂતોને ન્યાય આપવા માટે અમે આજે આવેદનપત્ર આપીએ છીએ. અને આ બાબતે ઘટતું કરવામાં નહીં આવે તો ખેડૂતો વતી મોટામાં મોટું આંદોલન કરી અને મામલતદાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.